આજે આપણે શીખીશું આનુવંશિકતાને લગતા કેટલાક મૂળભૂત ખ્યાલો। દરેક સજીવ પ્રજનનની ક્રિયાથી પોતાના જેવા બીજા જીવની ઉત્પત્તિ કરે છે। ઉત્પન્ન થતા નવા સજીવને આપણે સંતતિ કહીએ છીએ તથા સંતતિ ઉત્પન્ન કરવાવાળા સજીવને પિતૃ કહે છે। દેખાવમાં સંતતિ પોતાના પિતૃથી મળતી આવે છે, પરંતુ તે પૂર્ણ સ્વરૂપે તેઓ પોતાના પિતૃઓ જેવા દેખાતા નથી। જ્યારે આપણે સંતતિ અને પિતૃ સમાન હોવાની વાત કરીએ છીએ, તો આનો અર્થ આપણે એ વિશેષતાની વાત કરીએ છીએ જે પિતૃ અને સંતતિમાં સમાન છે। દેખાતી વિભિન્ન વિશેષતાઓને આપણે લક્ષણ કહીએ છીએ, જેમ કે મનુષ્યના સંદર્ભમાં આ બધા લક્ષણ છે। પ્રજનનની ક્રિયામાં જનન કોષોના માધ્યમથી આ લક્ષણોને એક પેઢીમાંથી આગળની પેઢીમાં પહોંચાડવામાં આવે છે। વિભિન્ન લક્ષણોનું પિતૃથી સંતતિમાં પરાગમન આનુવંશિકતા કહેવાય છે। અન્ય શબ્દોમાં એક પેઢીના લક્ષણ બીજી પેઢીને વંશાનુગત થવાને જ આપણે આનુવંશિકતા કહીએ છીએ। જો આપણે કોઈ જાતિની સમષ્ટિના જીવોને જોઈએ, તો તે એક જેવા નથી દેખાતા। તેમનો આધારભૂત દેખાવ તો સમાન હોય છે, પરંતુ તે ઊંચાઈ, રૂપ, રંગ જેવા લક્ષણોમાં એકબીજાથી ભિન્ન હોય છે। કોઈ જાતિના જીવોમાં જોવા મળતી વિવિધતા વિભિન્નતાઓ કહેવાય છે। પેઢી દર પેઢી વિભિન્નતાનું પણ સંચયન થાય છે। જેમ કે માની લો આ એક કાલ્પનિક જીવાણુ છે, જે અલિંગી પ્રજનનથી બે જીવ ઉત્પન્ન કરે છે, જેમાં પિતૃઓના લક્ષણની સાથે કેટલીક વિભિન્નતાઓ પણ ઉત્પન્ન થાય છે। આમાંથી પ્રત્યેક જીવ અન્ય બે જીવોને ઉત્પન્ન કરે છે, જેમાં પિતૃના લક્ષણોની સાથે અન્ય વિભિન્નતા પણ ઉત્પન્ન થાય છે। આ રીતે પેઢી દર પેઢી લક્ષણો તથા વિભિન્નતાઓની વંશાનુગતિ થાય છે। લિંગી પ્રજનનમાં અલિંગી પ્રજનનથી વધારે વિભિન્નતા ઉત્પન્ન થાય છે। આનું કારણ તમે જાતે શોધો। માની લો કોઈ વૃક્ષ પર લાલ ભમરાની એક પ્રજાતિ રહે છે। પેઢી દર પેઢી આવવા વાળી વિભિન્નતાઓથી તે ભમરાની જાતિમાં લીલા રંગના ભમરા પણ ઉત્પન્ન થાય છે। માની લો જો તે વૃક્ષ પર પક્ષી રહેવા માટે આવે, તો તે લાલ ભમરાને સરળતાથી શોધી શકે છે અને ખાઈ શકે છે, પરંતુ લીલા ભમરા પર્ણના રંગમાં પોતાને સંતાડી શકે છે। આ રીતે ભમરાની જાતિની બચવાની સંભાવના બચી રહેશે। આ રીતે વિભિન્નતાઓ પ્રજાતિની ઉત્તરજીવિતામાં મદદ કરે છે। એટલા માટે આપણે કહી શકીએ છીએ કે પ્રજનન આવતી વિભિન્નતાઓ જૈવ વિકાસનો આધાર છે। ચાલો આનુવંશિકતાની કાર્યવિધિ સમજીએ। જીવોનું શરીર કોષોનું બનેલું હોય છે। કોષના કેન્દ્રમાં ડીએનએ હોય છે। જે રીતે વાનગીની ચોપડીમાં વાનગી બનાવવાની રીત હોય છે, તે જ રીતે ડીએનએ પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતીનો સ્ત્રોત હોય છે। વાનગીની ચોપડીમાં જે રીતે કોઈ વાનગી બનાવવાની માહિતી મળે છે, તે જ રીતે ડીએનએ ના વિશેષ ભાગમાંથી પ્રોટીન સંશ્લેષણની સૂચના મળે છે। આ ભાગને આપણે પ્રોટીનનો જનીન કહીએ છીએ તથા આમાં રહેલી સૂચનાને આનુવંશિક કોડ કહે છે। કોઈ પ્રોટીનનો જનીન તે પ્રોટીનના સંશ્લેષણનું નિયંત્રણ કરે છે, જેના લીધે વિવિધ લક્ષણોની અભિવ્યક્તિ થાય છે। આ રીતે લક્ષણોની અભિવ્યક્તિ જનીન દ્વારા નિયંત્રિત થાય છે। એટલા માટે આપણે જનીનને આનુવંશિકતાનો એકમ કહીએ છીએ। મોટાભાગના જીવોના બધા જ લક્ષણોનો કોડ જનીનના સ્વરૂપે ડીએનએ દ્વારા દર્શાવી શકાય છે। એટલા માટે પ્રજનન દરમિયાન ડીએનએના સ્થાનાંતરણમાંથી એક પેઢીના લક્ષણોને બીજી પેઢીમાં પહોંચાડવામાં આવે છે। એટલા માટે આપણે ડીએનએને આનુવંશિક પદાર્થ કહીએ છીએ। કોષમાં ડીએનએ કેટલાક અન્ય પદાર્થો સાથે મળીને પાતળી લાંબી સૂત્રરૂપી સંરચના બનાવે છે। એને આપણે રંગસૂત્ર કહીએ છીએ, કેમ કે જનીન ડીએનએનો ભાગ છે,
એટલા માટે તે રંગસૂત્રોના વિશેષ સ્થાને પ્રાપ્ત થાય છે। કોષમાં રંગસૂત્રો અત્યંત ઘટ્ટ હોય છે, જેનાથી કેન્દ્ર બને છે। કોઈ જનીનના ભિન્ન સ્વરૂપ હોઈ શકે છે, જે ભિન્ન લક્ષણોનું નિયંત્રણ કરે છે। એક જ જનીનના વિભિન્ન સ્વરૂપને યુગ્મ વિકલ્પી કહે છે। જેમ કે ઊંચાઈના લક્ષણ માટે ઊંચાઈનો જનીન યુગ્મ વિકલ્પી છે। આનુવંશિકતાને સમજવા માટે આને આપણે અક્ષરમાં દર્શાવીએ છીએ। અહીંયા ઊંચાઈ અને નીચાપણું કોઈ જનીનના ભિન્ન લક્ષણ છે, તેને આપણે વિરોધાભાસી લક્ષણો કહીએ છીએ। કોઈ જીવમાં યુગ્મ વિકલ્પી સરખા હોઈ શકે છે અથવા જુદા પણ હોઈ શકે છે। એવા જીવ જેમાં એક લક્ષણ માટે સમાન યુગ્મ વિકલ્પી હોય છે તેને સજાતીય કહેવાય છે, તથા એવા જીવ જેમાં એક લક્ષણ માટે ભિન્ન યુગ્મ વિકલ્પી હોય છે જેને વિજાતીય કહેવાય છે। ધ્યાન રાખવું, વિજ્ઞાનની તે શાખા જેના અંતર્ગત આપણે જનીન વિભિન્નતા તથા આનુવંશિકતાનો અભ્યાસ કરીએ છીએ, તેને આનુવંશિકતા કહેવાય છે। તો આજે આપણે શીખ્યા આનુવંશિકતાને લગતા કેટલાક મૂળભૂત ખ્યાલો।